वर्णिवेशर्मणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः। श्रीघनश्यामाय नीलकण्ठाय सहजानन्दाय च नमो नमः। हरिकृष्णाय परं ब्रह्मणे च नमो नमः। श्रीगुरुचरणकमलेभ्यो नमो नमः। बोलो श्री घनश्याम महाराज नी जय। श्री हरि कृष्ण महाराज नी जय। श्री स्वामीनारायण भगवान नी जय। जय श्री स्वामीनारायण। हरिचरित्रामृत सागर पूर त्रीजु तरंग 57मो पूरु थयु। 58मा तरंग में आपणे प्रवेश करीशुं। आ तरंगनी अंदर मुख्य शीर्षक छे भूजथी दंडी स्वामी आव्या, तेणे सत्संग तथा श्री हरिनी सर्वोपरिता कही। सरदारपुरमां भगवान निवास करीने रह्या छे। एकादशीनो दिवस छे। सरोवरनी अंदर बधाए स्नान करवा गया छे। महाराज पण स्नान करता संतो भक्तोने सुख आपवा माटे जळ क्रीडा करी छे। पछी सुंदर मजाना वस्त्रो पहेरी वाजते गाजते दरबारगढ़मां आव्या छे। संध्या समये पूर्वी राग गोड़ी राग गायो संतोए। आरती धून बधुं थयुं, नित्यक्रम थयो, भगवाने थोड़ी वातो करी, पछी महाराज सूई गया। नहीं, एकादशीनो दिवस हजी चालू छे, आम तो પ્રસંગ ચાલુ જ છે, હજી સુઈ નથી ગયા। તો એકાદશીનો દિવસ ચાલે છે અને તે દિવસે મહારાજ બરાબર બપોરના સમયે, એટલે લગભગ 10-11 વાગ્યાનો સમય હશે, એ દિવસ એકાદશીનો હતો, એટલા માટે ગામના બધા હરિભક્તો મહારાજની પૂજા કરવા માટે આવવા લાગ્યા। એકાદશીએ પૂજનનો બહુ મહિમા। એકાદશી હોય, હરિજયંતી હોય, પૂનમનો દિવસ હોય, ત્યારે ભગવાનના દર્શનનો બહુ મોટો મહિમા। દર્શન કરવું, ભગવાનનું ષોડશોપચારથી પૂજન કરવું, અભિષેક કરવો, મહાપૂજા આપણે કરીએ છીએ ને હરિજયંતીએ, ત્યારે બહુ અધિક પુણ્ય મળે। આવો કંઈક વાર તહેવાર હોય, વ્રત ઉત્સવ વ્રત તહેવારનો દિવસ હોય, ત્યારનું પૂજનનો મહિમા વિશેષ છે। ત્યારે ભગવાન પણ વિશેષ રાજી થાય, પ્રેમથી કરેલી પૂજા અંગીકાર કરે। અહીં ગામના બધાય પ્રેમી ભક્તો મહારાજની એકાદશીના દિવસે પૂજન કરવા આવવા લાગ્યા। કેવી રીતનું સુંદર મજાનું પૂજન કરે છે એનું આધારાનંદ સ્વામીએ વર્ણન લખ્યું છે। સૌ કેસર ચંદન, કેવું ચંદન? કેસરી ચંદન, કેસરી ચંદન અને ફૂલના હાર લાવ્યા, ઘણી જાતના મેવા મીઠાઈ અને થાળ ભરી ભરીને સાકર લાવ્યા। કેટલાક હરિભક્તો વસ્ત્રને આભૂષણો પણ લાવ્યા। પ્રેમ મગ્ન તે ભક્તોએ એક પછી એક એમ આવીને પૂજા કરી। તે સૌ ભક્તો પ્રથમ શ્રી હરિના વિશાળ લલાટમાં ચંદન ચરચતા હતા, પછી એમાં એકદમ લાલ કુમકુમનો ઘણો શોભાયમાન ચાંદલો કરતા હતા। જો મહારાજના ભાલમાં ચાંદલો કેવો શોભે છે! તિલકને ચાંદલો યાદ રહી જાય ને, એના ભવના ફેરા મટી જાય, એટલો આનંદ આવે, એટલો સુંદર ચાંદલો ઘનશ્યામ મહારાજે કરેલો છે ને। તો એવો સુંદર મજાનો ચાંદલો, લાલ એકદમ, હો કાળો નહીં। ઘણી વખત કંકુ એવું આવી જાય લિક્વિડવાળું, કેમિકલવાળું, તો એ કાળું હોય ને કપાળે કાળું કરે। પહેલે ઓરિજિનલ બધું કંકુ આવે, તો બધું મિશ્રિત આવે, તો કેટલા એના કપાળમાં પરમેનન્ટ ચાંદલા થઈ જાય। હું એલર્જી હોય ને, પરમેનન્ટ કાળા ચાંદલા થઈ જાય, એટલે એવું છે। પહેલાં તો એકદમ લાલ શોભાયમાન ચાંદલો કર્યો મહારાજના કપાળમાં, ઉલ્લાસથી ફૂલોના હાર લઈ કંઠમાં પહેરાવતા, પછી બંને ભુજાઓ ઉપર બાજુબંધ બાંધતા, પાઘમાં તોરા ધરાવતા,
આ બધું મહારાજને બહુ ગમતું, મહારાજને રાજી કરવા માટે મહારાજના સુંદર દર્શન કરવાના ઈચ્છાથી આ બધું કરતા મહારાજ માટે. ત્યારે મહારાજે એનો પ્રેમ ભાવ જોયો, લોભ નહોતા રાખતા, ક્યાંથી ફૂલ લાવીશું ને ક્યાંથી બધો ઉપચાર લાવીશ ગમે એમ કરીને, પણ મહારાજ માટે જેટલું થાય એટલું ઓછું, આવો હૃદયનો પ્રેમ ભાવ જોઈ મહારાજ બહુ રાજી થતા. બધાય ભક્તોને પણ ખબર કે મહારાજને આપણા હૃદયનો પ્રેમ બહુ ભાવે છે, આપણે મહારાજને અર્પણ કરીએ મહારાજ બહુ ખુશ થાય. બધાને રાજી કરવા છે મહારાજને, અને મહારાજને રાજી કરવા છે હરિભક્તોને. તો મહારાજ બધું અંગીકાર કરે છે, સુંદર મજાના તોરા ધરાવ્યા છે. સમજણવાળા પ્રેમી ભક્તો તો ગુલાબના ગુચ્છ કાન ઉપર ધરાવતા, કાન ઉપર ફૂલના ગુચ્છ બહુ સુંદર લાગે, ક્યારેક આપણે ધરાવીશું. પછી જે લાવ્યા હોય એ વસ્ત્રો ઓઢાડતા, તેમજ મનગમતા આભૂષણ શ્રીહરિને ધરાવતા. પછી ચરણો ઉપર કેસર ચંદન લગાવી તેને ભક્તો પોતાની છાતી ઉપર હરખથી ચાપતા. કેટલું કેટલું સુખ આવે, કેવું આમ દ્રશ્ય જે જોઈએ ત્યાં જેટલું થાય. તો સ્વયં કોક ભગવાન, અત્યારે વિચાર કરો કે ભગવાનને કોઈ બીજા પોતાના ચરણ છાતીમાં આપતા હોય તો એ આપણને અહો અહો ભાવ થતો હોય, તો આપણી છાતીમાં આપે તો શું થાય. આપણી છાતીમાં આપે ભગવાન, હે, પણ આવો સંકલ્પ કરીને હોઈ જાવ તો રાત્રે આવે, હો છાતી ઉપર આ પગ મૂકે, હા, પણ આપણી છાતી દબાઈ ન જવી જોઈએ, અત્યારે હરખ થવો જોઈએ, નહીતર કે શું થયું ભડકીને ભાગે. ભગવાન તો આવીને ક્યારેક સોટીએ મારે ને ક્યારેક પ્રેમથી ગાલે હાથે ફેરવે, ક્યારેક મરક મરક હશે ને ક્યારેક આંખો હોય કાઢે જો ભૂલ કરી હોય તો. પણ આવી મૂર્તિને આ બધું ધ્યાન છે, ભગવાનનું પૂજન ભક્તો કરતા હોય ત્યારે મહારાજ કેવા લાગતા, શું કરતા, એવું જો ચિંતન કરવા માંડીએ ને તો આપણું મન આહાહા, રાત્રે પણ ઊંઘતા ઊંઘતા મહારાજ આપણી પાસે આવે, આપણી છાતીમાં પણ ચંદનવાળા પગ કરીને છાતીમાં છાપી દે, હા, એટલી એટલું સુખ આપે ભગવાન. ચરણો ઉપર કેસર ચંદન લગાવી અને ભક્તો પોતાની છાતી પર હરખથી ચાંપી દેતા. મહારાજ સામેથી જ પગ લાંબા કરી દેતા અને ભક્તો પકડી પોતાની છાતીમાં લગાવી દેતા. આ પ્રેમ છે બધો, શું છે પ્રેમ, કેટલો છે ભગવાનમાં. જેવું અક્ષરધામમાં મુક્તો કરતા એવું જ આ ધરતી ઉપર ભક્તો કરતા, કારણ કે બધા મુક્તો જ હતા. જે ભગવાનના યોગમાં આવે, ભગવાન જ્યાં બેઠા હોય આજુબાજુમાં બધા મુક્તો જ હોય, એને જ આટલો પ્રેમ હોય ને. સાકરના થાળ ભરી ભરી શ્રીહરિને માટે લાવતા, એના પ્રેમને દેખીને સુખદાયક શ્રીહરિ ઘણું રાજી થતા. જોયું, વાહ, જે જન્મ ધરીને મનુષ્ય અવતાર લઈને કરવાનું છે આ ભક્તો કરી લીધું, એક જ કરવાનું છે ભગવાનમાં પ્રેમ. આ જીવે જન્મ જન્માંતર સુધી એક જ નથી કર્યું, એટલે જ અત્યાર સુધી હવે આ લખચોરાશી અને જન્મના ચક્રમાં ભટકી રહ્યો છે. ચાર યોનિયન અંદર ભટકવાનું કારણ ભગવાનમાં પ્રેમ નથી કર્યો, બાકી બધે સ્ત્રીમાં પ્રેમ પ્રેમ કર્યો, પુત્રમાં કર્યો, સગાવાલામાં કર્યો, મિત્રમાં કર્યો, પદાર્થોમાં કર્યો, પંચ વિષયોમાં કર્યો, તુચ્છ જેવી નાશવંત વસ્તુમાં કરીને એટલા બધા કર્મના કોઠારો ભર્યા છે, જેના કારણે હજી સુધી ભટકતો રહે છે. બસ આ એક જ બાકી હતું, કયું, મનુષ્ય દેહ ધરીના મોક્ષ રૂપી દરવાજો ભગવાને આપણને આપ્યો છે. મનુષ્ય જન્મ એ મોક્ષનો દરવાજો છે, ભગવાનમાં પ્રેમ કરવાનું અસાધારણ સાધન છે, અને જો ભગવાનમાં પ્રેમ ના કર્યો તો એનો જન્મ વ્યથા છે, એ દુર્ભાગી જીવ છે. માટે અહીં કહે છે, ભગવાનમાં આવો પ્રેમ જો જોવે છે ને ત્યારે ભગવાન પણ ખુશ ખુશ થઈ જાય છે. ધન્ય છે આ જીવાત્માઓને કે જેને મારા પ્રત્યે આટલો બધો સ્નેહ થઈ ગયો છે. અને ભગવાન પણ લીલા એટલા માટે જ કરે, ધરતી ઉપર આવે, ચરિત્રો કરે, બધું અંગીકાર કરે, ખાય પીવે, હરે ફરે, હસે રમે જમે, શું કરવા, ભક્તને પોતામાં પ્રેમ થાય એટલે. એવો પ્રેમ થાય એટલે ભગવાન એને જોઈ જોઈને, જેમ નાનું છોકરું હોય ને એ જેમ જેમ કાલું બોલે એમ મા બાપ રાજી થાય ને, એમ એમ જેમ જેમ આમ 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 માતાને જોઈ અને ભેટી પડે,
પિતાને જોઈ દોડીને આવીને ખોળામાં બેસી જાય તો માતા પિતાને કેવું લાગે? કેવું લાગે? રાજી રાજી થઈ જાય ને છોકરું. કોઈ ગમે એવું નાનું છોકરું હોય પણ દોડીને તમારી પાસે આવે ને હાથ પકડી લે તમારો, તો તમને શું એવું થાય? ભગવાનને પણ એવું થાય. તમે દોડીને ભગવાનના ખોળામાં બેસી જાઓ, દોડીને ભગવાનને ભેટી પડો, ભગવાનનો હાથ પકડી લો, ભગવાનનો ચરણ પકડી લો, ભગવાન બહુ ખુશ થાય, બહુ ખુશ થાય. આ ભગવાનને રાજી કરવા માટે પ્રેમ છે, પ્રેમ. આ રીતે સરદાર ગામના જેટલા હરિભક્તો હતા તે બધા એક પછી એક એમ પૂજા કરી રહ્યા. પછી સૌએ ભેળા મળીને આરતી કરી મહાલૌકિક લાભ લીધો. પછી શ્રીહરિને સંતોની પૂજા વારંવાર આખો દિવસ થતી રહી. બોલો, આખો દિવસ પૂજા ચાલી. ભક્તો પૂજા કરતા થાક્યા? થાક્યા નહીં. અને મહારાજ પૂજા સ્વીકાર કરતા થાક્યા નહીં. કારણ કે બે બાજુ પ્રેમ, પ્રેમ હોય ત્યાં થાક ન લાગે. તમારોમાં જો એ કામ કરવામાં ચિત્ત ના હોય, કેતા પ્રેમ ના હોય, એમાં મજા ના આવતી હોય તો એ તમે કેટલી વાર કામ કરી શકો? તમને કથામાં એ રુચિ ના હોય બરાબર સાંભળવાનું, અથવા કરનાર ઉપર જો રુચિ ના હોય, એમાં હેત પ્રેમ ન હોય તો તમે કેટલી વખત બેસી રહો? ઠીક છે ભાઈ, આ તો મારા ભાઈ બોલ બોલ કરે, જવા દો તારે. કેટલી વખત 5-10 મિનિટ વધી વધીને પછી ઓનલાઈન ચાલતું હોય તો ઓફ કરી નાખે, બટન બધા દબાવી દે, અને ક્યાં બેઠા હોય તો ઉઠી જાય. કાઉં કે પહેલાં શું કરે? કાઉં કે જોકા મારે, અને જો જોકા ના મારે તો જો થોડી વાર જોકા મારે ને પછી એ ના રહેવાય તો શું થાય? ઉઠી જાય, ભાગી જાય, સાંભળે નહીં, પ્રેમ નથી એટલે. પણ જો પ્રેમ હોય તો કલાક, 2 કલાક, 3 કલાક, 4-5 કલાક તમે સાંભળો ને. આપણા ભગત છે અહીંયા પેન્સિલ્વેનિયામાં, દિલીપભાઈ કોઠાવાળા, દિવસમાં 11-11, 12-12, 13-13 કલાક કથા સાંભળે. બોલો, આખો દિવસ કથા ગુરુજીની સંતોની આપણી ચાલતી જોઈ લો, યાદવની તૃપ્તિ જ ના થાય, એને તૃપ્તિ જ ના થાય, સંતોષ જ ના થાય, સાંભળ્યા જ કરી. પ્રેમ છે, શું છે? પ્રેમ છે. પ્રેમવાળાને તૃપ્તિ ના થાય. એમ આખો દિવસ અહીં પૂજા ચાલી, ના મહારાજ થાક્યા ના ભક્તો થાક્યા, જોયું? કારણ કે પ્રેમ છે અરસપરસ, પ્રેમમાં થાક ના લાગે. સંતોની અલૌકિક સભા શોભી રહી હતી, એને જોઈને પ્રેમી ભક્તોના મન લોભાઈ રહ્યા હતા. હા, સંતોની એટલી સુંદર સભા જોઈને, કારણ કે બધા સંતો એવા સ્થિર ભગવાનના ચરણમાં પોતાના મનને ચિત્તને ચોડી રાખેલા હતા, ચંચળ નતા. જોજો અહીં વર્ણન લખ્યું છે, બધા હરિભક્તો જોઈને, સંતોની સભા જોઈને એના મન લોભાઈ જતા, ઊભું થવાનું મન નહોતું થતું, ઘર યાદ નહોતું આવતું એમને, પરિવાર ખેતીવાડી ધંધા બિઝનેસ કઈ યાદ નહીં. એમ થાય કે આ સંતોની સામે એમને બેસી દઈએ. અક્ષરધામના મુક્તો હોય ને એની સામે તમે બેસી રહો ને ખાલી, તોય તમને આનંદ આવે. એ કાંઈ વાત ન કરે ને, ખાલી એમને ગુરુજી કહેતા ને, અહીં સંતો સાદડી ઉપર બેઠા હોય, નિષ્કામ સ્વામી હોય કે ઋષિ સ્વામી હોય કે નીલકંઠ સ્વામી હોય, ખાલી બેઠા હોય ને અને તમે એની સામે બેહી રહો ને, એ વાત ના કરે ને તોય તમને સુખ આવે. સમજો ને, અક્ષરધામના મુખ તો મહારાજના મોકલેલા છે. ખાલી બેહી રહો ને તમે, એમને વાત ના કરે ને તોય તમને આનંદ આવે. બોલો, કંટાળો ના આવે. ગુરુજી હિંડોળા હિચકતા હોય ને સામે ખાલી આમ જોયા કરો ને કલાક સુધી, તોય તમને શાંતિ શાંતિ થઈ જાય. ગુણાતાન સ્વામીએ વાતોમાં કીધું, એક જણાએ પૂછ્યું, સ્વામી જતા હતા વંથલી ગાડામાં બેઠા હતા, તે રસ્તામાં ગાડામાં જ પૂછ્યો પ્રશ્ન કે શાંતિ કેમ થાય, સુખ કેમ થાય. શું કીધું? હૃદયમાં શાંતિ કેમ થાય? ત્યારે કે સ્વામી, કે જેમ ભગવાન સામું જોયા કરો છો ને, એમ સાધુ સામું જોયા કરશો ને તો શાંતિ થાય. એ શું જોવું? એટલે એની ક્રિયા જોયા કરવી, એના ગુણ લીધા કરવા, હા, એનો મહિમા સમજ્યા કરવો, એનું ચિંતન કર્યા કરવું. આહા, આ કેવા મોટા સંત છે, આ કેવા મોટા સંત છે, આ કેવા મોટા સંત છે, અને ભગવાનમાં કેટલો પ્રેમ છે, આ કેટલી સાધુતાની મૂર્તિવાળા છે, કેવા ત્યાગ વૈરાગવાળા છે, કેવી સમજણવાળા છે, કેવી મહેનત કરે છે, એમને કાંઈ સ્વાર્થ નથી, નિસ્વાર્થ ભાવે આટલું બધું કરી રહ્યા છે, આપણા માટે કરે છે, મારા માટે કેટલું કરે છે, આમ કરે ને ખાલી તોય સુખ આવે, આનંદ આવે બહુ, બધું ભૂલાઈ જાય, ટેન્શન મેન્શન ગો અવે દૂર, કેટલી મજા આવે. હા,
સુખ લેવાની થિયરી છે અને ઘણા ઠીક છે, ટાઈમ પસાર કરવાનો, હાલો કંઈક ધંધો કરીએ આના કરતાં. તે જ્યાં ધંધો કરવા જાય ન્યાય દુઃખી થાય, અહીંયા દુઃખી ન્યાય દુઃખી. હા, તમારા મન ઉપર છે બધું. તમે કેવું મેળવવા ધારો છો, તમારું મન કેવું કેળવો છો, પોઝિટિવ કે નેગેટિવ? પોઝિટિવમાં આનંદ મહાસાગર. કોઈ દી કોઈનું પણ નેગેટિવ ના, સંતોનું નહીં, ભક્તોનું, જગતનો જીવ હોય ને એનું નેગેટિવ ન વિચારવું, નહીં તો એ આપણામાં આવે. આવો છે, આની દ્રષ્ટિ ખરાબ છે અને બીજામાં બહુ આસક્તિ છે, એવું ચિંતન આપણે ન કરવું, નહીંતર એને તો આસક્તિ થતી થાય ને આપણને હોય થઈ જાય. હા, જેવું ચિંતન જેના પ્રત્યે, આ એક પેલી ટેલિપથી છે. શું છે? ટેલિપથી કે ને, જેવું તમે ચિંતન કરો ને એવું તમારામાં આવે. તમે કોઈના પ્રત્યે ભૂંડું ચિંતન કરો એટલે એ તમારા પ્રત્યે ભૂંડું જ કરે. પણ એને જો એને દોષ, આ માણસ માત્ર ભૂલને પાત્ર, દોષ તો કંઈક ને કંઈક નાનો મોટો હોય જ, બરાબર. પણ છતાંય તમે એનો ગુણ લો, વાહ અમારા ભગત કેવા સારા છે, ભગવાનમાં કેવો, સંતોમાં કેવો પ્રેમ છે. જો આટલું બધું સંભાળે છતાંય મંદિરે જાય છે, કથા સાંભળે, સાધુની સેવા કરે છે, સારા સંસ્કાર છે, બહાર ખાવા તો નથી જતા ને, દારૂ માંસ તો નથી પીતા ખાતા ને, કેવા હારા. એમ કરો ને તો તમને શાંતિ થાય, આનંદ આવે. પણ આ તો આમ કરે છે, આ ધ્યાન રાખવું પડશે આનું. એવું કર્યા કરો તમે, હે, એવું થિંકિંગ કર્યા કરો, તમને સુખ ના આવે. પૂજામાંય સુખ ના આવે, કથામાંય સુખ ના આવે. એકલા બેઠા હોય તો એ મન પછી એવું જ વિચાર્યા કરે, એવું જ વિચાર્યા કરે. એટલે એવું ના વિચારવું કોઈ દિવસ કોઈનું ના. આપણે સુખ્યા, પોતે સ્વયં સુખ્યા થવું હોય તો હંમેશા આ ભક્તોની જેમ મહિમા દ્રષ્ટિ, સંતોની સભા ખાલી બેઠા હોય ને એ જોઈને આપણને આનંદ 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 થવો જોઈએ. તો અહીંયા બધા ભક્તોના મન સંતોમાં ચોટી ગયા, જોડાઈ ગયા, લોભાઈ ગયા. જાત જાતના ફૂલોના બાગ જેવા ફૂલ્યા હોય તેમ એની તુલ્યા બધા સંતોની શોભા બની થયો. મહારાજની આજુબાજુમાં આગળ બધે સંતો ભગવા કપડામાં બેઠા હતા, જાણે ગુલાબનો બગીચો ખીલો હોય ને કેવો. હરિભક્તો બધાય એ વખતે બધા ધોળા કપડા પહેરતા, અને હરિભક્તોને આમ લાંબી મોટી સભા બેઠી હોય ને તો કેવો લાગે ખબર? મોગરાનો બગીચો. કેવો? મોગરાનો બગીચો. અને બધાય ભક્તો, આહા હા, એના સદગુણોની સુવાસ એટલી બધી આવે, કુસંગી પાપી જીવ પણ જો એમાં પ્રવેશ કરે ને આમ દ્રષ્ટિમાં દેખી જાય ને, પાપ બધાય નાશ પામી જાય. ભગવાનને સંતનો આહા હા હા, આ સંત છે બહુ સારા, કલ્યાણના કરનારા, એટલો ગુણ કોઈ લેશે એ તો બ્રહ્મમો લે વાસ લેશે. લે ગુણ આવી જાય, હો નમી જાય મસ્તક. પણ એવા ગુણ હોવા જોઈએ, એવી સ્થિરતા હોવી જોઈએ, ગંભીરતા હોવી જોઈએ, એવી સ્થિતિ હોવી જોઈએ. તો આવા સંતોને જોઈને મન લોભાઈ ગયું. આહાસ જેમ તારા મંડળ મધ્યે જેમ ચંદ્રમા શોભે, તેમ શ્રી હરિ સંતોની વચ્ચે શોભતા હતા. એ સમયે દરબાર તોંગાભાઈએ હરિને હાથ જોડીને કીધું, મહારાજ હવે મધ્યાહનનો સમય વીતવા આવ્યો છે. બપોર આ ઉપર 12 વાગ્યા ઉપર 1 વાગી ગયો છે. મધ્યાહન એટલે 12 વીતી ગયા અને 1 વાગવા આવ્યો છે મહારાજ. મહારાજ કે આજે તો એકાદશી છે, 1 વાગે 2 વાગે 3 વાગે આજ પોઢવાનું નથી ને કાંઈ ખાવાનું નથી. એકાદશી દિવસે અપવાસ, બધાનો અપવાસ. મહારાજ હામો જોયું તોંગાભાઈ. તોંગાભાઈ કે પણ મહારાજ હાલો ઉભા થાવ. મહારાજ હે નાથ, અમારા સૌના હૃદયમાં ઘણો જ ભાવ છે. મહારાજ કે અમે જાણીએ છીએ તમારા ભાવને, એટલે તો આટલી સેવા સ્વીકારીએ છીએ. એમ નહીં મહારાજ, હાવ કોરા કડાકા ના ચાલે. પણ મહારાજ કે આજ એકાદશી છે, એકાદશી અમારા માટે, તમારે નહીં. શું? આ પ્રેમી ભક્તો, અન્નમ પ્રેમી કહેવાય. નહીતર કે આ સ્વામી આજ એકાદશી છે ને ખાવા કેમ બેસી ગયા? ઘણી વખત આવું વિચારે, બહુ વધારે પડતા ભગત થઈ ગયા હોય ને, એક કરતા અડધો વધારે, એ શું કે આજે એકાદશી છે ને સ્વામી તો જમવા બેસી ગયા. હા ભાઈ, સ્વામીને થોડી તકલીફ હોય તો જમી લે, નહીતર કોકનો આગ્રહ હોય તો જમી લે. પણ એવી રીતનો દ્રષ્ટિ, હા મારા મોટા ભાગ્ય આજે એકાદશીને દિવસે સંતોના જમતા દર્શન આમય ના થાય અને આજે થઈ ગયા, લો અહો ભાગ્ય મારા, એમ વિચારે તો પ્રેમી ભક્તોને એવા વિચાર આવે. તંગાભાઈને ખૂબ પ્રેમ છે. મહારાજ કહે છે આજે એકાદશી છે, ઓ
તારે કે મહારાજ આ બધું એકાદશી અમારા માટે, તમારા માટે નહીં વા, તમારા મનમાં ફલાહાર માટે ભલે કઈ ભાવ ના હોય. મહારાજે આમ મનમાં કીધું ને, આમ આમ સામું જોયું ને, તો અંગાભાઈ કે મહારાજ હું જાણું છું કે તમને કઈ ફલાહાર કરવો નથી ને કોઈને કરવા દેવો નથી, તમને તપ બહુ વાલું જ પહેલેથી હું જાણું છું, પણ મહારાજ બધું તપ જંગલમાં, અહીં કઈ જંગલ નથી, અહીં તો દરબારગઢ છે, અહીં તો લીલા લહેર કરવાના. મહારાજ તમારા મનમાં હોય કે ભલે અમે આજ આ ફલાહારનો અભાવ હોય, પણ અમારે માટે તો આવો યોગ ફરી વાર ક્યારે આવે. તમે વરી ક્યાંક છટકી જાઓ, પછી ત્યાં પાછળ પાછળ અમે ક્યાં વરી ત્યાં પેંડાને બરફી લઈને આવીએ. આજ અમારે ઘેર આવ્યા છો તો આજ એકાદશી, ભલે તમે અનાજ તો તમને એકાદશી બહુ વાલી છે, પણ મહારાજ ફરાળ તો કરાય ને, પણ તમને આજ ભૂખ્યા રાખવા નથી. મહારાજ અમને આવો ક્યારે યોગ મળે સેવાનો, એમાં એકાદશીના દિવસે તો કોઈ ના મળે. એકાદશીની કોઈની રસોઈ હોય? કોઈ ભગત એમ કે આજે એકાદશી છે સંતો મારી રસોઈ, કે કોઈ દિવસ બારસની કે પડવાની કે દસમની કે પાંચમની કે, પણ એકાદશીની રસોઈ કોઈ આપે? અને આપે તો કોઈ કેવો માને એકાદશી? પણ આ ભગત જો મહારાજ એકાદશી દિવસે લાભ ક્યારે મળે અમને? પવિત્ર દિવસ, આ બધો પ્રેમ છે, આપણે બહુ આગ્રહ ના કરવો, સંતો રાજી થાય એમ કરવું, નહીતર કે હાલો એકાદશી ઉમટી પડો. પણ આ તો ભગવાન પ્રત્યેની ભાવના છે. મહારાજ આવો યોગ અમને ક્યારે આવે, માટે હે પ્યારા હવે કંઈક ફલાહાર કરો. જ્યારે બહુ ભાવ વિભોર થઈને મહારાજને જ્યારે આ વાત કરી, તો અંગાભાઈ મહારાજ પણ રહી ન શક્યા. એના ભાવની વિનંતીને સાંભળી મહારાજ પણ ઊભા થઈ ગયા. હો પરમ દયાળુ શ્રી હરિએ દરબારની વિનંતી સાંભળી, દરબાર ઉપર દયા કરી, તત્કાળ ત્યાંથી ઊભા થઈ ગયા. શું કરવા? ફલાહાર કરવા. આ ભગતને રાજી કરવા માટે ભગવાન પોતાનું ધાર્યું પણ છોડી દો. હા, મારે તપ બહુ વાલું, પણ ભક્તનો પ્રેમ જોવે ને, પ્રેમી ભક્તને વશ પાતાડ્યું, એના મનોરથ પૂરા કરવા, એ જ ભગવાનનું કામ છે. હો મુકુંદાનંદ વર્ણી અને જયાનંદ વર્ણી આ બંને શ્રી હરિને એક બાજોટ ઉપર બેસાડ્યા અને પછી ફરાળ પીરસ્યું. હા, એ પીળું પિતાંબર પહેરેલું, ઓઢી ઉપરણી રાખી, કાન ઉઘાડા, શોભાનિધિ ઘણું ગમતા, નેણા ભરી જોયા રે હરિ જમતા. આહા, બાજોટ ઉપર ભગવાન બેસતા, એક પગ આમ ઊભો રાખતા, એક પગની પલાઠી વાળતા, પછી ઊભો રાખેલો પગ હોય ને એના ઉપર હાથ, જમણો હાથની કોણી રાખતા, ટેકો દેતા, અને આમ પેંડો પાડી અને આમ મોઢામાં મૂકતા, અને પછી આપણા જો આ લોયા ધામમાં પિક્ચર પાડેલું છો, જોયું તમે? અહીં ક્યાં છે? અહીં છે, ઉપર છે, જમતા મહારાજ જો પેલી બાજુ ઉપર છે, બાજુમાં મુક્તાનંદ સ્વામી ભીંજણો નાખતા હોય, યોગાનંદ સ્વામી મહારાજને પેંડો આમ પીરસતા હોય. એ વખતે મને એકાદશી નહીં હોય, કારણ કે પેંડો હાથમાં છે ને, પેલું સબ થાળમાં તો બધી જલેબીન લાડુન, તમે જોયો તો સરંદર મજાના પેલા ઋષિ સ્વામી બનાવે છે ને, આજે શું બનાવ્યું હતું બપોરે? ગુવાર નહીં, તો શાક કહેવાય નહીં, પીસ બનાવ્યા હતા, ખમણ, ખમણના પીસ. હા, જો ત્યાં જ મોઢામાં પાણી આવી જાય, બોલો. અને એમાં મહારાજનો પ્રસાદ હોય એટલે તો ધોધ જ છૂટે સીધો. પ્રેમથી ભગવાનને જમાડે જયાનંદ બ્રહ્મચારી અને મુકુંદાનંદ બ્રહ્મચારી બંને જણા મહારાજને પીરસવા માટે ફરાળ પીરસવા બેઠા છે. મહારાજ બેઠા, પછી સાકરના પેંડા, સાના પેંડા? સાકરના બહુ ગળ્યા, મસ્ત મીઠા હોય, સાકરથી બનાવેલા, સાકરનો ટેસ્ટ જુદો હોય, ખાંડનો ટેસ્ટ જુદો હોય. સાકરના પેંડા, બરફી તથા સામો નાખીને તૈયાર કરેલો દૂધપાક, એકદમ શ્વેત પૂરી, હો બળી ગયેલી નહીં, હા બળી ગયેલા તેલમાં કે બળી ગયેલા ઘીમાં નહીં. આપણે તો ભાઈ કરવું પડે, કારણ કે રોજ રોજ ઘી ક્યાં બદલવા જવું, નહીં તો ડબ્બો ખાલી થઈ જાય. હરિભક્તો અહીં ઘી બહુ ઓછું મળે, કારણ કે બહારનું ઘી તો વપરાય નહીં, અહીં હરિભક્તો બિચારા બહારથી બધું પેલી શું લઈ આવે, બટર, અને ઘેરે અહીં બનાવે સ્વીટ બટર, બરાબર.
અને પછી તો ભગવાનને આ બે ચાર દિવસે બદલી નાખવું પડે, પણ નહીંતર પછી ભગવાનનું ગળું જલાય, શું થાય? હા, પછી પૂરી બહુ એકના એક ઘીમાં તળેલી હોય ને, તો ભગવાનને ગળું પકડાય. હા, પછી બોલી ન કે મહારાજ, કારણ કે પેલું દાજી ગયેલું ઘી હોય ને એટલે. પણ ઘીમાં તળેલી પૂરી સુંદર મજાની, કેવી ધોળી, કાળી નહીં. હા, નહીતર બહુ ફૂલ કેસ કરી દીધું ને, જેવી નાખો એટલે સીધું લાલ ઘૂમ જેવી થઈ જાય. પણ અહીંયા કેવી લખી? શ્વેતપુરી, ધીરા તાપમાં તળેલી, ધીરા તાપમાં ચડાવેલી. બહુ ઉતાવળ તો ફટફટ ફટફટ કરી નાખે, પણ આ તો બ્રહ્મચારીએ એવી સુંદર મજાની શ્વેતપુરી બનાવેલી. આપણે રોજ મહારાજ શ્વેતપુરી જમે હોય ઘીની, હાંજે બપોરે રોટલી શાક દાળ ભાત, હે પાક્કો થાળ, અને હાંજે ગુરુજી કે રોજ ઘીમાં તળેલી પૂરી ભગવાનને જમાડવાની ઘનશ્યામ મહારાજને. તો અહીંયા સુંદર મજાની રાજગરાના લોટની પૂરી, સફેદ સુરણનું શાક, શિંગોળાના લોટના ભજીયા. એ વખતે આ બધું બનતું હો, આજનું નથી. આ શિંગોળાના ભજીયા બનાવીએ છીએ ને, મહારાજ વખતે મુસંદ બહુ બનતા અને મહારાજ ખૂબ જમાડતા. મહારાજ વખતે તો એટલી બધી આઈટમ હતી, અત્યારે તો અમુક કોઈને આવડતી નથી. હમણાં મેં બ્રહ્માનંદ સ્વામીનો બનાવેલો ચારણી સાહિત્યનો થાળ, ઓહો, એટલી બધી આઈટમ, 5% જ આપણે બનાવીએ છીએ એમાંથી, તો એટલી બધી આઈટમો એ વખતે બનતી હતી અને એના બધા નામ લખ્યા છે. બોલો, ઘણી આઈટમ તો નામ જ ખબર નથી, કે અત્યારે તો નવી નવી આ બધી ચાઇનીઝ ને મેક્સિકન ને ફેક્સિકન બધી આવી ગઈ ને, કચરો બધો. જેમાં સાકર નાખી હતી, ભજીયામાં સાકર નાખી હતી, બોલો. હા, એટલે ગળ્યા ભજીયા બને, ગળ્યા ભજીયા એટલે થોડી સાકર નાખે સ્વીટ લાગે એમ. એવું ના, જોજો પાછા સાકર ગજિયામાં નહોતી હો, આ તો મેં ઊંધું વચ્ચેઈ ગયું, બે મિક્સ થઈ ગયું એટલે સમથિંગ રોંગ. સુંદર મજાના શિંગોડાના લોટના ભજીયા બનાવેલા, અને પછી જેમાં સાકર નાખી હતી એવું દૂધ ને દહીં નહોતો કોઈ પાર જ નહોતો. હાંડલા ભરી ભરીને, એ મોટા કટોરા ભરી ભરીને, મોટા તાંસડા ભરી ભરીને મહારાજને માટે હરિભક્તો તૈયાર કરીને લાવતા, બોલો, તૈયાર જ ગાડી જોડે. એટલા પવિત્રપણે પાછા એ વખતે તો હરિભક્તો સંતો જેવા નિયમ પાડતા, એટલે તો સંતો એને ઘેરે ભિક્ષા માંગવા જતા, એકદમ પવિત્રપણે રહેતા. સોળે બોળે ચોખ્ખું એઠું બધું ખબર, એને બધી ખબર. એઠું કોને કહેવાય? ચોખ્ખું. અત્યારે એઠું એટલે લે ખાધું હોય એ એઠું માને, બોલો, મોઢા મૂકીને કાઢ્યું એને એઠું માને. એઠું એટલે એ એઠું ને, પાણી લોટ મિક્સ થાય એઠું કહેવાય. હા, ભીનું. અને કોરું એટલે દૂધમાં બનાવેલું, હા, કેળના પાણીમાં બનાવેલું, અને કોરું કહેવાય. મીન્સ કે એને એમ વાંધો ના આવે એવું હરિભક્તો સંતો ઘેરેથી બનાવીને સંતો માટે, ભક્ત મહારાજ માટે લાવતા. સુધારીને થાળમાં કરેલા કેળા પણ હતા, સુધારીને પીસ કરીને ઘી નાખીને ઘી કેળા. એકાદશી દિવસે ફૂલ થાળ હતો. બધું ધર્મના લાલા શ્રીહરિને જમાડ્યા. દરબારનો ભાવ ઘણો હતો, એથી સુકારી શ્રીહરિ રાજી થઈને ફરાળ જમ્યા. દરબારનો પ્રેમ અને પીરસવા કરાતો આગ્રહ બધું જોઈને જમતા જમતા શ્રીહરિએ એમના ઘણા જ વખાણ કર્યા. મહારાજ રહી નતા શકતા, બોલો, અને દરબારો સામે જ બેઠા મહારાજ જમતા ત્યાં. મહારાજ કે બસ બસ, આજે એકાદશી છે, બહુ જમાય ને, તો ઊંઘ આવી જાય માપનું. મહારાજ કે હુઈ જઈશું. હરિ દરબાર હું કે તોંગાભાઈ સામે જ બેઠા હતા. મહારાજ ઊંઘ આવે તો હુઈ જવાનું, પણ જમવામાં કસર નહીં રાખવાની, આવો વારો અમને ક્યાંથી મળે? માટે પીરસો બ્રહ્મચારીને કે આપો, પેંડો એક આપો, બરફી એક આપો, મારા હમ છે ના લો. તો દરબારોમાં સમ દેવાનો રિવાજ. હા, એટલે લેવું જ પડે પાછું. સમ દે ના લે તો એ પ્રેમ ના કહેવાય, તે આને મારી કાંઈ પડી નથી. એટલે હમ દે એટલે, હા, સમ સોગંદ દે, ના લો તો તમને પ્રેમાનંદ સ્વામીના થાળમાં એવું લખ્યું છે ને, જો કસર રાખો તો તમને પ્રેમાનંદના સમ છે રેવાલા, હે, તમે જમો જમો મારા ઠાકરિયા, હે, સુંદર મેવા મીઠા ઘેબરિયા, જમો મારા ઠાકરિયા. હા, વધે તે પ્રેમાનંદને દેજો, થોડું વધારજો, બધું ન ખાઈ જતા, તો પ્રસાદ રાખજો ભગવાનને પ્રેમથી. એટલું પીરસે, આગ્રહ કરવો, જમાડો જમાડો, થોડુંક લો લો. હા, ઊભા રહેતા ના ના, હવે સ્વામીને ફાવે એવું બરાબર છે, પેટમાં દુખશે. પેટમાં ના દુખે, પ્રેમથી ખાધેલું મજા આવે, એમાં પેટ દુખતું હોય તો મટી જાય.
પ્રેમથી પીરસેલું હોય ને એ જમે ને એટલે કે છે જમતા જમતા હસતા હોવા જોઈએ, કેવા જમતા જમતા હસતું રહેવું જોઈએ. ઘણા તો ઊંધું ખાલીને ખાઈ લે એટલો ફટાફટ ફટા કંઈ ખબર ના પડે, એટલું ફાસ્ટ જમે ને ફાટ 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 2 મિનિટમાં 5 મિનિટમાં ઊભા થઈ જાય. ધીરે ધીરે જમવાની પણ કળા ભગવાન શીખવાડે, નાના નાના કોળિયા લેવા, ધીરે ધીરે ચાવીને જમવું, જમતા જમતા પ્રસન્નમુખ રાખવું, આમ ઊંચું મોઢું જોઈને થોડું જમવું, આમ પીરસતા હોય ત્યારે આમ જોવું કોણ આવે છે કેવા ભાવથી પીરસે છે, હા નહીતર ઊંધું ગાલી, હા એવું નહીં બહુ આમ રાજી થકા, વચ્ચે વચ્ચે શ્લોક બોલતા જવું, ભગવાનને યાદ કરતા જવું, હા પ્રેમથી હસ તો ત્યારે એ સરખું પાચન થાય અને પ્રસાદ જમ્યા હોય એમાં ભગવાન રાજી થાય. ભગવાન પણ અહીંયા શું કરતા, વખાણ કરતા જતા. આપણે ચેષ્ટામાં કહીએ છીએ ને, જાણે સ્વાદુ જણાય આપે ભક્તોને, વખાણ કરે પોતે, બહુ સરસ બન્યું છે, લો લો પેલા સ્વામીને આપો, હોય પેલા ભગતના ગુરુજીની આવી ટેવ, હા જમતા બહુ સરસ બન્યું છો, હા સામેથી માગે પાછા, ત્યારે ભક્તોને કેટલો આનંદ થાય. પોતા માટે કાંઈ ન કરતા હોય હોય એ જમતા હોય, પણ પોતાના જીભના સ્વાદ માટે નહીં, ભક્તોને સંતોને રાજી કરવા માટે. ભગવાન એનો પ્રેમ આગ્રહ જોઈ જોઈ મહારાજ હરિભક્તોના જમતા જમતા વખાણ કરે, વાહ ભગત તમારો બહુ પ્રેમ છે, બસ હવે મારું પેટ ફાટી જાય, મહારાજ એમ કરીને પેટ ઉપર હાથ ફેરવતા જાય. હા એકાદશી સાર્થક કરી દીધી હો, હે મહારાજ બહુ રાજી થયા. તે સમયે એ જ સમયે બરાબર વૃદ્ધ દેવાનંદ સ્વામી જે દંડી હતા તે ભુજથી આવ્યા, શ્રીહરિના ચરણમાં પડ્યા. પછી ભુજના બધા હરિભક્તો ઘણા જ હેતથી જય નારાયણ કયા હતા એ મહારાજને સંભળાવ્યા. મહારાજને કે મહારાજ બધા ભક્તોએ તમને જય સ્વામિનારાયણ કયા છે. મહારાજ પણ રાજી થયા, બધા હરિભક્તો ભુજ આવવાની બહુ વાટ જોઈ રહ્યા છે મહારાજ તમારી, તમે અહીં બેસી ગયા છો, અહીંથી હટવાનું નામ નથી લેતા. મહારાજ કે પણ આ ભક્તોનો પ્રેમ જ એવો છે, અહીંથી નીકળવાનું મન થતું, પણ મહારાજ તમને ખબર છે ભુજના ભક્તોનો પ્રેમ બહુ છે. મહારાજ કે હવે મારે તો હું એકલો ને આપ જાજા, હવે હું શું કરું, જાજા રૂપ લઉં તો થાય. આપના ઉપર પ્રેમને લીધે પાણી વિનાના માછલાના જેવી એમની સ્થિતિ છે મહારાજ. આ ભક્તો આપનું ધ્યાન કરે છે. ભુજના ભક્તોની વાત કરી દેવાનંદ સ્વામીએ, દંડી એટલે સંન્યાસી. મહારાજ એ વખતે સાધુની દીક્ષા આપતા, હંસની દીક્ષા, પરમહંસની દીક્ષા, સંન્યાસીની દીક્ષા, બ્રહ્મચારીની દીક્ષા, કર્મયોગીની દીક્ષા, સાંખ્યયોગીની દીક્ષા, બધાની દીક્ષા મહારાજ આપતા. બધા જુદા હતા, બ્રહ્મચારીની દીક્ષા જુદી હોય, નીચે સફેદ ઉપર ભગવું, સાધુની દીક્ષા એટલે બે ભગવું, સંન્યાસીની દીક્ષા એટલે લાંઘના નાખે, શિખા ચોટી બધું ત્યાગ, દંડ ધારણ કરે એ સંન્યાસી, જાતે કોઈ દી વસ્તુ પકાવે નહીં આ અગ્નિ ઉપર, એ ભિક્ષા માગીને જ ખાય, એના પાછા નિયમો જુદા. એવા મહારાજ વખતે સંન્યાસી પણ હતા. મહારાજ બધી દીક્ષા આપવા, બધી પ્રકારના સંતો મહારાજ રાખતા. તો કે છે એ સંન્યાસી એટલે દેવાનંદ સ્વામી, રામાનંદ સ્વામી વખતના હતા, એ મુક્તાનંદ સ્વામી સાથે ભુજમાં અભ્યાસ કરવા સાથે મોકલેલા એ દેવાનંદ દંડી. બીજા એક દેવાનંદ સ્વામી હતા, બ્રહ્માનંદ સ્વામીના શિષ્ય, જે દેવાનંદ સ્વામીનો કાવ્ય આપણે કીર્તનો વાંચીએ છીએ, ગાઈએ છીએ, એ દેવાનંદ સ્વામી એ હતા આપણે ઝાલાવાડ પ્રદેશના ચારણ હતા, દેવીદાન ગઢવી, પછી સાધુ થયા, એને ગોધનેશ્વર મહાદેવે દીક્ષા આપેલી, અલા દર્શન આપીને કીધું હતું આકાશવાણીમાં કે પ્રગટ ભગવાનને મળવું હોય તો ગઢડા જાઓ, તમને મહારાજ મળશે, અને મળ્યા, નિશ્ચય થયો અને સાધુ થયા. બ્રહ્માનંદ સ્વામી ભેગા રહ્યા, કાવ્ય કીર્તન બધું એ શીખ્યા, પિંગલ શાસ્ત્ર બધું, બહુ મોટા કવિ થયા, ગાવામાં બહુ કુશળ હતા એ, શાસ્ત્રીય રાગમાં એની ખૂબ પકડ, મહારાજને ખૂબ રાજી કરેલા એમને ગાઈને, ક્લાસિકલ ગાતા એકદમ ક્લાસિકલ, મહારાજ જ્યારે પણ એને ગાવાનું કહે ને રાગદારીમાં જ કહે, ને એવા સુંદર ગાઈને, દરબારી રાગ તો એવો ગાઈને, ધરમપુરમાં ગાય તો મહારાજ પોતાની પાગ ઉતારી, પોતાનું અંગરખું ઉતારી, પોતાની સાલ ઉતારીને દેવાનંદ સ્વામીને આપી દીધું, એટલા રાજી થયા મહારાજ, બહુ પ્રેમવાળા હતા. વૈરાગવાળો નિષ્કુળાનંદ સ્વામી જેવો વૈરાગો પાછો, એનો પ્રેમ એવો ને વૈરાગ પણ એવો. વૈરાગના બધા કીર્તનો ગયા છે, કર પ્રભુ સંગાથે દ્રઢ પ્રીતડી, એ દેવાનંદ સ્વામીનું બહુ પ્રસિદ્ધ સંપ્રદાયમાં કીર્તન.
મરી જાવું મેલી ને ધનમાલ, અંત કાળે સગું નહીં કોઈનું. આ દેવાનંદ સ્વામી હતા દંડી, એ વૈરાગવાળા ખૂબ હતા. એમની સ્થિતિ એવી હતી, મહારાજમાં પ્રેમવાળા હતા. તો કે છે, ભુજના ભક્તો મહારાજ તમારું બહુ ધ્યાન કરે છે, પાણી વગરના માછલા જેવી સ્થિતિ થઈ છે મહારાજ. આપને માટે ખાવા પીવાના નિયમ રાખ્યા છે પાછા, જ્યાં સુધી મહારાજની આવે ત્યાં સુધી અમે ધારણા પારણા ચાંદ્રાયણ વ્રત કરીશું, એકટાણા કરીશું, દૂધ નહીં પીએ, છાશ નહીં પીએ, દહીં નહીં ખાઈએ, ઘી નહીં ખાઈએ, આવા નિયમ લઈને બેઠા છે. તમને કઈ યાદ નથી આવતું? ભુજ રામાનંદ સ્વામીને બહુ વાલું હતું, અને હવારની કથામાં જો તમારે અત્યારે ભુજની જ કથા ચાલે છે. કેટલાય દિવસથી મહારાજ ભુજથી બહાર નીકળવા નામ આનંદ લેતા, કારણ કે ભુજના ભક્તો પ્રેમી બહુ હતા, બહુ જ પ્રેમી. આજે પણ ભુજનો સત્સંગ એવો પ્રેમીઓ, હા, ભલા ભોળા ભક્તો સંતો ભક્તોને જોઈને ખૂબ મહિમાવાળા, ખૂબ સેવા કરે એ વખતે અને આ વખતે. આજે પણ સંતોની સેવા, ભક્તોની સેવા, ભુજના ભક્તો જેવી તો અનોખી સેવા કરનારા. માટે કે છે મહારાજ, કે છે દેવાનંદ સ્વામી, કે છે મહારાજ ભુજના ભક્તોએ નિયમ રાખ્યા છે, તેઓ આપને સંભાળે છે, એટલે તુરંત તેમને સમાધિ થઈ જાય છે. પાછી આજકાલમાં આપ આવો છો એમ ધારીને મેં તે આપની ઘણી જ વાટ જોઈ, પરંતુ આપ તો આવ્યા જ નહીં. મેં રાહ જોઈ કે આજ આવે કાલ આવે, આટલા ભક્તોનો પ્રેમ છે, આ બધા રાહ જોઈને બેઠા છે, હું રાહ જોઈને બેઠો તો, પણ તમે તો આજ આવો કાલ આવો પણ આવ્યા જ નહીં. પછી શું કરવું પડ્યું? મારે આવવું પડ્યું અહીંયા, તમારાથી મારાથી રેવાયું નહીં મહારાજ. પછી તો આપના વિના મને ગમ્યું નહીં, તેથી આપના દર્શન કરવા માટે હું બહુ જ અકળાયો છું. આપની મૂર્તિ મને ખેંચીને લાવી લઈ આવી છે, તે મૂર્તિ આગળ મારું કાંઈ ચાલ્યું નહીં. એ મૂર્તિમાં એવું દૈવત દેખાય છે કે એની આગળ આત્મારામ પણ કાંઈ લેખામાં નથી. લો, આપની મૂર્તિનો ચમત્કાર એવો છે. પછી તો પ્રેમને કારણે રેવાયું નહીં મહારાજ, એટલે મૂર્તિ આગળ ચાલીને હું પાછળ ચાલ્યો, તમારી પાછળ પાછળ હું અહીં તમારી સુધી પહોંચ્યો છું મહારાજ. આ મૂર્તિનું દૈવત જ એવું છે. આજ અલૌકિક મૂર્તિ આજની ધરીને ધરશે કોઈ વાર, સમર્થ શ્રીહરિ, હરિસ્મૃતિમાં લખ્યું ને, સમર્થ મૂર્તિ છો શ્રીહરિ, સહજાનંદ પ્રભુ સોય. અલૌકિક મૂર્તિ આજની ધરીને ધરશે કોઈ, સમર્થ મૂર્તિ સહજાનંદ. આજ તમે એવા પ્રતાપી પ્રભુ કે આત્મારામ બ્રહ્મરૂપે રહેનારા, એકલા આત્મારામ રૂપે આત્મજ્ઞાની હોય એની આગળ કાંઈ નહીં મહારાજ. એ હું લેખામાં સુંદર મજાની ચોપાઈ લખી છે, રામ કૃષ્ણ ભારે અવતારા, જાકો પ્રતાપ રહ્યો જગ સારા, ઓર અવતાર તા મહી આયે, સો સબ યહ મૂર્તિ મે લાયે. સુંદર મજાની ચોપાઈ છો, યાદ કરવા જેવી. રામ કૃષ્ણ ભારે અવતારા, જાકો પ્રતાપ રહ્યો જગ સારા, ઓર અવતાર તા મહી આયે, સો સબ યહ મૂર્તિ મે લાયે. શું કે છે? રામ અવતાર અને કૃષ્ણ અવતાર બંનેનો પ્રતાપ આખા જગતમાં છે. આજે બે અવતારની પૂજા બહુ થાય, બે અવતારના મંદિરો બધી જગ્યાએ દેશ વિદેશમાં છે, એને માનનારા જાજા ભક્તો છે. બીજા અવતાર કરતાં એનું સામર્થ્ય વધારે છે, પ્રતાપ વધારે છે, ચરિત્રો વધારે છે, એને કામ ધરતી ઉપર બધા કરતાં વિશેષ કર્યું. એટલે રામ ને કૃષ્ણ જેવા કોઈ અવતાર નહીં, એ બંનેનો પ્રતાપ જેવો કોઈનો પ્રતાપ નહીં. પણ બીજા અવતારો રામ અને કૃષ્ણમાં આવ્યા, જોયું? બીજા અવતારો રામ અને કૃષ્ણ એ એવા એવા પરચા પૂર્યા અને એવા એવા દર્શન દીધા કે બીજા અવતારોના આવિર્ભાવ એમાં દેખાયા, અને એમાંથી પોતાની મૂર્તિમાંથી બીજા અવતારો પ્રગટ કરીને પોતામાં પાછા લીન કર્યા. જેમ રામચંદ્ર ભગવાનને પરશુરામને પોતામાં લીન કરી દીધા, એની આગળ એનું કંઈ ગજું ચાલ્યું નહીં. કૃષ્ણ ભગવાને પણ શેષશાયી રૂપે અને બીજા મચકચ્છર રૂપે ઘણા બધા અવતારો પોતાના સ્વરૂપમાં દેખાડ્યા, એવી કથા છે. પણ એથી વિશેષ અહીંયા દેવાનંદ સ્વામી કે છે, અને એ બધા આપની મૂર્તિમાં આવીને રહ્યા. કોણ બધા? રામ ને કૃષ્ણ ને ચોવીસે ચોવીસ અવતારો મહારાજ.
તમારી મૂર્તિમાં તમે તમારા મૂર્તિમાંથી પ્રગટ કરો છો અને તમારામાં પાછા લીન કરો છો. તમે જે ક્રિયા કરો એમાં અવતારના ભાવ બતાવો છો. તમારા ભક્તો સંતોમાં અવતાર જેટલી શક્તિ તો એમાં છે, એના કરતાં એ વિશેષ તમારા ધામના બધા મુક્તો છે મહારાજ. પ્રથમ આ મૂર્તિનો આવો પ્રતાપ અમે લગારેક પણ જાણી શક્યા નહોતા. મહારાજ સ્વામી કહે છે કે જ્યારે તમે લોજમાં હતા મહારાજ, ત્યારે લોજમાં હતા ને ત્યારે અમે તો તમને કોક સિદ્ધ માનતા હતા કે આ કોઈ સિદ્ધ છે, હિમાલયથી આવ્યા છે ને પરચાઓ પૂરે છે, બસ એટલો નિશ્ચય અમને હતો. પણ ગામમાં કોઈ હરિભગત રહેતો હોય તેનો જો અંત સમય થઈ ગયો હોય તો રથ વિમાન ને અશ્વ લઈને આ મૂર્તિ ત્યાં દોડી જતી લેવા માટે. કઈ મૂર્તિ? આ તમે પ્રગટ સહજાનંદ સ્વામી પોતે, સ્વામિનારાયણ પોતે મહારાજ. ઈમે મારી નજરે જોયું છે, પણ આજ તમારો મહિમા અમને પૂરેપૂરો સમજાઈ ગયો છે કે તમે કોણ છો. તમે કોઈ સિદ્ધ નથી, તમે કોઈ મહાપુરુષ નથી, તમે કોઈ ધર્માચાર્ય નથી, તમે કોઈ અવતાર નથી, તમે સર્વ અવતારના અવતારી પૂર્ણ પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણ છો. બધા અવતારનો ભાવ તમારામાં દેખાય છે. એહી કચ્છ, એહી મચ્છ, એહી વામન, એહી શુકર નર ધર્યો, હે એહી રામ, એહી કૃષ્ણ. બ્રહ્માનંદ સ્વામી અદભુત છબય એ સવયો લખ્યો છે. હા, કારણ કે બધો ભાવ મહારાજમાં ઘણી બધી વખત બધા ભક્તો સંતોને મહારાજે બતાવેલો છે. બધા અવતારનો ભાવ પોતામાંથી પ્રગટ કર્યા, પોતામાં પાછા લીન કર્યા. માટે એ સ્વામી કહે છે ભગવાનના અનંત અવતારો થયા છે પણ આવી વાતો ક્યાંય કોઈએ સાંભળી નથી. અવતારોની કથા લખાણી, અવતારોના શાસ્ત્રો લખાણા, ઋષિમુનિઓએ, વેદ વ્યાસે લખ્યા, વાલ્મીકીએ લખ્યા, ઘણા બધા ઋષિઓએ એના ચરિત્રો ખૂબ લખ્યા, પણ આજ આવી ઘટના બને છે એવી વાત તો કોઈ શાસ્ત્રમાં નથી લખાણી. કઈ વાત? અંતકાળે મારા જનને જરૂર મારે આવવું, બિરુદ મારું બદલે નહીં એમ સર્વે જનને જણાવવું. ભગવાન સ્વામિનારાયણ આજ હળાહળ કળિયુગમાં પોતાના ભક્તોને પોતાના સંતનું બિરુદ સાચવા, પોતાના ભક્તનું બિરુદ સાચવા આજ લેવા આવે છે. આજો હાલની તારીખે ગુરુજી પોતાની કથામાં પોતાની વાત કરે છે ને, હે પેલા ઉનાનો જયરામ નામનો હરિભગત યુવાન છોકરો, કેન્સર થયેલું, હા, અને દાખલ થયેલો ત્યાં શ્રીજી મહારાજ એને દર્શન દીધા. ગુરુજી એને પોતાની નજરે જોયેલી આ ઘટના. પ્રસાદીનું પાણી મુખમાં મૂક્યું, જ્યાં મંદિરે આવતા ત્યાં રસ્તામાં સમાચાર સાંભળ્યા કે શ્રીજી મહારાજને મૂકતો એને વિમાનમાં તેડીને લઈ ગયા. કઈને ગયો? તમે વિચારો કઈને ગયો? આજ કાલ સવારની વાત તમે વિચારો. પેલા દિવોન ભગત આપણા મંદિરમાં સેવા કરતા હતા, કંડારી ગામમાં ગુરુકુળમાં વર્ષો સુધી એની સેવા કરી સંતોએ. ઈ દાદા બીમાર પડ્યા પછી એમ થયું કે હવે દેહ પડી જવાનો. સંતો ભક્તોએ તરત ગુરુજીને ફોન કર્યો. ગુરુજી લોયા હતા. ગુરુજીને કે હવે દાદા રહે એવું લાગતું નથી ભગતજી, માટે તમે વહેલા આવી જાઓ. ગુરુજી કે એકાદશી સિવાય જવાનું નથી, ડેટ નક્કી છે, એકાદશીએ મારા જ લેવા આવવાના છે. એમને ખબર પડી ગઈ, બોલો હું એકાદશી આવી જઈશ, હું આવીશ પછી જ દેહ છોડશે. તમે વિચાર કરો. અને ગુરુજી એકાદશી દિવસે જેવા આવ્યા, ગાડીમાંથી ઉતર્યા અને તરત સીધા પહોંચી ગયા. ઓરડામાં ગયા, અંદરથી બારણા બંધ કરી દીધા, અંદર 51 દંડવટ કર્યા દાદાને ગુરુજીએ. પછી બધાને કીધું આ તો મુક્ત હતા, મહારાજ લેવા આવવાના હતા, રાહ જોઈને બેઠા હતા, એકાદશીના દિવસે લઈ જવાના હતા. જો હમણાં મહારાજ લેવા આવ્યા છે, તરત દેહ છોડી દીધો. આજ આજની ઘટના તમે વિચારો. એવો તો કેટલાય પરચા છે. અમદાવાદમાં એક દાદા હતા, આ અહીં શિકાગો ને એના દીકરા રહે છે. અહીંયા નામ દઉં તો બધા સાંભળે, યાદ છે બધાને. ગુરુજી અમદાવાદ ગયા, એના દાદા હોસ્પિટલમાં હતા. ગુરુજીએ જેવું પાણીની ચમચી મૂકીને એના દીકરાઓ કહેતા દાદા છે ને બહુ દુઃખી થાય છે, અને હવે એ જો દેહ ત્યાગ કરીને મહારાજના ધામમાં જાય ને, મહારાજને પ્રાર્થના કરો. ગુરુજી કે હું આવું છું. એ ગયા હોસ્પિટલમાં, પ્રસાદીનું પાણી જેવું ચમચી મોઢામાં મૂકી બધાએ ભજન કરો, મહારાજ લઈ જશે. તરત મહારાજ ધામમાં લઈ ગયા. બોલો એમને વિચાર. અહીંયા હરમાન દાદા આપણા ભરતભાઈના દાદા હતા ને, તો એ બહુ બીમાર રહેતા હતા. મહારાજ કે મહારાજ લેવા નહોતા આવતા. ગુરુજી કે એને ઇન્ડિયાના 4-6 ધામની યાત્રા કરાવો,
એની ઈચ્છા છે યાત્રા કરાવીને પાછા અમેરિકા પહોંચશે ને પછી ધામમાં લેવા આવશે મહારાજ. એને એવું જ બન્યું. જોયું આ છે ને મોટા પુરુષના વચને. મહારાજ આજ કળિયુગમાં ઘેરે ઘેર પોતાના ભક્તોને સંતોને લેવા માટે આવે છે. એ મોટો પ્રતાપ નથી ભાગવતમાં લખેલો, નથી રામાયણમાં લખેલો, નથી મહાભારતમાં, નથી ગીતામાં, નથી ઉપનિષદમાં, નથી વેદમાં, કોઈ ગ્રંથોમાં ક્યાંય પણ સાંભળ્યો નથી, વાંચ્યો નથી. એ પ્રતાપ આજ બને છે. અને આજે જ તમે જો જેને જેને મહારાજ લેવા આવ્યા હતા પ્રત્યક્ષ, એના ઉપર આપણા બ્રહ્મ સ્વરૂપ સ્વામીએ કયું પેલું પુસ્તક લખ્યું? કૃપા મુક્તિ. એ વાંચવા જેવો ગ્રંથ છે કૃપા મુક્તિ. આપણા સ્ટોરમાં મળે છે, ના મળતો હોય સાંભળનારા બધા મંગાવી લે અને વાંચે. જેને જેને મહારાજે દર્શન દઈને મારા તેડવા આવ્યા હોય અંતકાળે, એના બધા બધી વાતો શાસ્ત્રમાંથી શોધી શોધીને બધી લખી છે. તો અમુક જ લખી છે તોય ગ્રંથ થઈ ગયો એક. બધી તો લખી ના શકાય. ઘેરે ઘેર મારા તેડવા આવે છે આજે કળિયુગમાં. આ મોટો પ્રતાપ સર્વોપરીપણું આ છે. આપણે પણ જો એવું મહારાજને ગમે એવું જીવન જીવીએ, એના નિયમો પાંચ વર્તમાન પાડીએ, એની ભક્તિ ભજન કરીએ, એની પૂજાપાઠ કરીએ, એની આજ્ઞા પ્રમાણે જીવન, આજ આપણને પણ મહારાજ આમ ચપટીમાં હો સુખ્યા સુખ્યા ધામમાં, અહીંયા સુખ્યા છતે દેહ ધામનું સુખ આપે અને દેહ પાડીને મહારાજ પોતાના દિવ્ય ધામમાં લઈ જાય, લઈ જાય ને લઈ જાય. એવો શ્રીજી મહારાજનો અપરંપાર પ્રતાપ છે. સ્વામી કહે છે ભગવાનના અનંત અવતારો થયા છે પણ આવી વાતો ક્યાંય કોઈએ સાંભળી નથી. આખી ને આખી ભૂમિને ઉઠાવી લે એવા મહાસમર્થ થયા હતા કોણ? રામકૃષ્ણ મચ્છકચ્છબ્રાનું શ્રી વામન કઈ જેવા તેવા અવતાર નહોતા. આખી ધરતી આખા બ્રહ્માંડને ઉપાડી લે એટલા તાકાતવાળા એ અવતારો હતા. પણ આપ મહાપ્રભુ એનાથી પણ દિન પ્રતિદિન મૂર્તિમાં અધિક પ્રતાપ દેખાડો છો. એ તો બ્રહ્માંડ ઉચકે પણ મહારાજ તમારા તો એક રોમમાં અનંત કોટી બ્રહ્માંડો ઉડતા હું જોઉં છું. અને એ બધા સંતો દેખાડ્યા પરચા. હવારની કથામાં એ જ આવે છે ને નીલભગત, હે અંગૂઠામાંથી તેજ કાઢ્યું, ટચલી આંગળીમાંથી ને એક રોમ શું કે તિલમાંથી તેલ તેજ કાઢ્યું, અને ચરણારવિંદના તળામાંથી તેજ કાઢ્યું, અને એમાં ભાઈ આ વિરાટો મહાપુરુષો પ્રધાન પુરુષો કરોડો કરોડો હે મહારાજની સ્તુતિ કરતા હોય, મહારાજની ચરણ માથે ચડાવતા હોય, હે મહારાજની આગળ આમ ભ્રમણ કરતા હોય, કરોડો કરોડો ઈશ્વરોના દર્શન મહારાજ પોતાના એક રોમમાં કરાવતા હતા. વિરાટોના દર્શન જોયું તમે? આ મહારાજ પ્રતાપી છે. મહારાજ તમારી મૂર્તિનો પ્રતાપ તો દિન પ્રતિદિન વધતો જ જાય છે મહારાજ, દેખાતો જ જાય છે, ઘટતો નહીં વધતો જાય છે. હા મહારાજ તમારો પ્રતાપ એવો છે, આ મૂર્તિનો આવો પ્રતાપ છે કે તેને જમદૂત પણ સહન કરી શકતા. હવે કેમ નથી સહન કરી શકતા એની કથા આવતીકાલે સાંભળીશું. બરાબર 9 વાગી ગયા છે અને મહારાજ પણ પોઢવાની તૈયારી કરે છે, તો અહીંયા કથાને રાખીશું. 28 ચોપાઈ પૂરી થઈ છે. આ મૂર્તિનો એવો પ્રતાપ છે કે જેને જમદૂત પણ સહન કરી શકતા નથી, એની કથા આવતીકાલે સાંભળીશું. બોલો ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે શ્રી ઘનશ્યામ મહારાજની.